કોમ બાળકો આપણે પેટર્ન રાઇટિંગ માં રકાર શીખવાનો છે તો આપણે ડાયરેક્ટ ના ફાવે તો આપણે બે ટપકા પાડવાના અને રકાર પાડવાનો છે ચાલો બેટા બે ટપકા પાડો અને રકાર હું જેવી રીતે પાડું છું એવી રીતે પાડો થયું ને આને શું કહેવાય રકાર એક ખાનું છોડી દેવાનું અને બે ટપકા પાડેલા છે ને તમારી નોટમાં બે ટપકાને જોઈન્ટ કરી દેવાના તો શું બની ગયું રકાર શું કહેવાય આને રકાર આ પણ એક પેટર્ન રાઇટિંગ જ છે આપણે તો પહેલા જુનિયર કેજીમાં પેટર્ન રાઇટિંગ શીખવાની હોય છે પછી જ લખવાની શરૂઆત થાય પછી જ બેટા આપણને આવડે ચલો બે ટપકા પાડેલા છે ને તમારી નોટમાં ખાનાવાળી નોટ છે ને તમારી એમાં બે ટપકા પાડેલા છે ને બે ટપકાને જોઈન્ટ કરો તો શું બની ગયું રકાર શું કહેવાય આને રકાર બે ટપકા જોઈન્ટ કરો શું કહેવાય રકાર શું કહેવાય એક ખાનું છોડ્યું છે ને બેટા તમે એક ખાનું છોડીને લખો બે ટપકા જોઈન્ટ કરો એટલે શું બની જશે રકાર શું કહેવાય આને રકાર બે ટપકા જોઈન્ટ એક ખાનું છોડી દો બેટા અને બે ટપકા જોઈન્ટ કરો એટલે શું બની જશે રકાર બે ટપકા જોડો અને બે ટપકાને જોઈન્ટ કરો તો શું બની ગયું રકાર શું કહેવાય આને બેટા રકાર તમે ઊભી લીટી શીખ્યા ને પછી આડી લીટી પણ શીખ્યા શીખી ગયા છો ને બેટા તમે પછી ત્રાસી લીટી બે શીખ્યા ગોળ મીંડું શીખ્યા આપણે હવે રકાર શીખવાનું છે પાડો ચલો બેટા રકાર બે ટપકાને જોઈન્ટ કરો શું બની ગયું રકાર આવી રીતે આખું પેજ ભરીને તમારે ક્લાસવર્ક કરવાનું છે અને આખું પેજ ભરીને હોમવર્ક પણ કરવાનું છે અલ્લાહ હાફિઝ